नमस्कार विद्यार्थीओ, हूँ छू मलय अग्रावत अने आजे आपणे 2.3.5 शू काळीशाहीमां रहेल रंगक ए एक ज रंग छे ते मुद्दानो अभ्यास करीए। प्रवृत्ति 2.7। गाळणપત્રની एक पातळी पट्टी लो, तेना नीचेना छेड़ेथी आश्रे 3 सेंटीमीटर ऊपर पेन्सिल वडे एक लीटी दोरो। आकृति 2.1 दर्शाव्या प्रमाणे તે લીટીની મધ્યમાં શાહી સ્કેચ પેન અથવા ફાઉન્ટેન પેનની પાણીમાં દ્રાવ્ય હોય તેવી શાહીનું નાનું ટીપું મૂકો, તેને સુકાવા દો। ગાળણ પત્રને પાણીથી ભરેલ એક બરણી, કસનળી, ગ્લાસ કે બીકરમાં એવી રીતે દુબાડો કે જેથી શાહીનું ટીપું પાણીના સ્તરથી થોડું ઉપર રહે। આકૃતિ 2.8B દર્શાવ્યા મુજબ હવે તેને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો। ગાળણ પત્રમાં જેમ જેમ પાણી ઉપરની તરફ ચડે છે તેમ તેમ ધ્યાનથી તેનું અવલોકન કરો અને તેની નોંધણી કરો। અહીં આપણને આકૃતિ 2.8માં ક્રોમેટોગ્રાફી એટલે કે વર્ણલેખિકી પદ્ધતિ દ્વારા કાળીશાહીમાં રહેલા રંગકનું એટલે કે ડાઈ છે તેનું અલગીકરણ છે તે બતાવવામાં આવેલું છે। અહીં આપણને આકૃતિ એ અને બી એમ બે આકૃતિઓ આપવામાં આવેલી છે। આકૃતિ એમાં આપણે ગાળણ પત્રની પટ્ટી છે તે જોઈ શકીએ છીએ કે જેમાં નીચેની બાજુએ પેન્સિલથી દોરેલી લીટી છે જેની મધ્યની અંદર આપણે શાહીનું ટીપું છે તે મૂકેલું છે। આકૃતિ બીમાં આપણે જે આકૃતિ એની ગાળણ પટ્ટી હતી તેનું એક બરણીની અંદર સ્થાપન કરવામાં આવ્યું છે। આ બરણીમાં આપણે થોડા પ્રમાણ સુધી પાણી ભરેલું છે અને જે ગાળણપત્ર છે તેને ઉપરની બાજુએ બે પેપર ક્લિપ વડે બરણીની અંદર યોગ્ય રીતે ગોઠવેલું છે। બંને પેપર ક્લિપની ઉપરની બાજુએ આપણે એક કાચનો સળિયો છે તે રાખેલો છે। જવાબ આપો, જેમ જેમ પાણી ગાળણપત્રમાં ઉપર ચડે તેમ તેમ તમે શું અવલોકન કરો છો? શું તમને ગાળણ પત્ર પર અલગ અલગ રંગો મળશે? તમારા મત મુજબ રંગીન ટપકાનું એટલે કે શાહીના ટીપાનું ગાળણ પત્રની પટ્ટીમાં ઉપર તરફ ચડવાનું કારણ શું હોઈ શકે? જે શાહીનો આપણે ઉપયોગ કર્યો તેમાં પાણી દ્રાવક તરીકે વર્તે છે અને તેમાં રહેલા રંગક એટલે કે જે ડાયના કણો છે તે દ્રાવ્ય તરીકે વર્તે છે। જેમ જેમ પાણી ગાળણ પત્રમાં ઉપર તરફ ચડે છે તેમ તેમ તે પોતાની સાથે રંગકના અણુઓને પણ ઉપરની તરફ લઈ જાય છે। સામાન્ય રીતે રંગક બે કે તેથી વધુ રંગોનું એટલે કે રંગીન ઘટકોનું મિશ્રણ હોય છે। જે રંગીન ઘટક પાણીમાં વધુ દ્રાવ્ય હોય તે ગાળણ પાત્રમાં ઝડપથી ઉપર ચડે છે અને આ રીતે રંગોનું અલગીકરણ થાય છે। વર્ણલેખિકીમાં રહેલા ઘટકોના અલગીકરણની આ પદ્ધતિને ક્રોમેટોગ્રાફી કહે છે। ગ્રીક ભાષામાં ક્રોમાનો અર્થ રંગ થાય છે। આ પદ્ધતિ સૌપ્રથમવાર રંગોના અલગીકરણ માટે વપરાઈ હતી, તેથી તેનું નામ ક્રોમેટોગ્રાફી અપાયું છે। એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ટેકનોલોજીના વિકાસની સાથે ક્રોમેટોગ્રાફીની નવી નવી પદ્ધતિઓનો પણ વિકાસ થયો છે, જેનો અભ્યાસ તમે આગળના ધોરણોમાં કરશો। અહીં આપણને રંગકની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે રંગક એટલે બે કે તેથી વધુ રંગોનું મિશ્રણ। ગાળણ પત્રમાં પાણી જેમ જેમ ઉપરની બાજુ તરફ ચડે છે તેમ તેમ તે રંગકના અણુઓને પણ ઉપરની બાજુ તરફ લઈ જાય છે અને આ રીતે રંગોનું અલગીકરણ થાય છે। અહીં જે રંગીન ઘટકો પાણીમાં વધુ માત્રામાં દ્રાવ્ય હોય છે તે ગાળણ પત્રમાં ઝડપથી ઉપરની તરફ ચડે છે અને આ રીતે આ પદ્ધતિ દ્વારા આપણે રંગોનું અલગીકરણ છે તે કરી શકીએ છીએ। રંગોના અલગીકરણ માટે વપરાતી આ પદ્ધતિને આપણે ક્રોમેટોગ્રાફી કહીએ છીએ।
आ पद्धतिनो सौ प्रथमवार उपयोग रंगोना अलगीकरण माटे ज थयो हतो अने तेथी ज तेनु नाम क्रोमेटोग्राफी छे ते अपायु छे। ग्रीक भाषा में क्रोमा शब्दनो अर्थ रंग थाय छे। अनुप्रयोग रंगक एटले के डाईमा रहेला रंगों ने अलग करवा, कुदरती रंगों माथी वर्णकों ने अलग करवा, रुधिर एटले के लोही माथी नशाकारक द्रव्यों ने अलग करवा। 2.3.6 एकबीजा में मिश्र थई सके तेवा प्रवाहीओ ने आपणे केवी रीते अलग करीशुं। प्रवृत्ति 2.8 आपणे एकबीजा में मिश्र पाणी अने एसिटोन ने तेमना मिश्रणमांथी अलग करवानो प्रयत्न करिए। निश्यंतन फ्लास्क में मिश्रण लई तेमा थर्मोमीटर लगावो। आकृति 2.9 में दर्शाव्या मुजब साधनों की गोठवणी करो। फ्लास्क माना मिश्रण ने धीरे धीरे गरम करो अने ध्यानपूर्वक थर्मोमीटर पर नजर राखता रहो। एसिटोन बाष्प में रूपांतर पामे छे अने संघनित्र में संघनित थईने संघनित्रना छेड़ेथी तेने एकत्रित करी शकाय छे। पाणी निस्यंदन फ्लास्क में रही जाए छे। आकृति 2.9 में निस्यंदन द्वारा मिश्र थई शके तेवा बे प्रवाहीओना अलगीकरण विषे माहिती मेळवशुं। अहीं आपणे क्लेम्प द्वारा निस्यंदन फ्लास्कने पकड़ी राखेलो छे। निस्यंदन फ्लास्कनी ऊपरनी बाजुए थर्मोमीटर लगावेलू छे अने फ्लास्कनी अंदर एसिटोन अने पाणीनुं मिश्रण छे ते उमेरवामां आवे छे। बीजा क्लेम्प द्वारा आपणे जळ संघनित्रने निस्यंदन फ्लास्क साथे जोड़िए छीए। जळ संघनित्रमां ऊपरनी बाजू तरफ पाणीने बहार निकळवानो मार्ग अने नीचेनी बाजुए ठंडा पाणीने अंदर तरफ जवानो मार्ग छे ते जोई शकाय छे। जळ संघनित्रना छेड़े आपणे एक पात्र जोई शकीए छीए कि जेनी अंदर एसिटोन छे ते एकत्रित थाय छे। जवाब आपो, જ્યારે તમે મિશ્રણને ગરમ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે શું અવલોકન કરો છો? કયા તાપમાને થર્મોમીટરનો આંક થોડા સમય માટે અચળ રહે છે? એસિટોનનું ઉત્કલન બિંદુ કેટલું છે? મિશ્રણના બંને ઘટકો એટલે કે એસિટોન અને પાણીને શા માટે અલગ કરી શકાય છે? આ પદ્ધતિને નિસ્યંદન કહે છે। વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેમના અલગીકરણ માટે આ પદ્ધતિ વપરાય છે। સરળતાથી મિશ્ર થઈ જતા બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતાં ઓછો હોય તો તેઓના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે હવામાંથી વિવિધ વાયુઓના અલગીકરણ, પેટ્રોલિયમ પેદાશોમાંથી તેના વિવિધ ઘટકોનું અલગીકરણ વગેરે। તે માટે વપરાતું સાધન સાદા નિસ્યંદન માટે વપરાતા સાધન જેવું જ હોય છે, સિવાય કે નિસ્યંદન ફ્લાસ્ક અને સંઘનિત્ર વચ્ચે વિભાગીય સ્તંભને ગોઠવવામાં આવે છે। સામાન્ય વિભાગીય સ્તંભ એ કાચના ટુકડાઓથી ભરેલ એક નળી હોય છે। કાચના આ ટુકડા બાષ્પને ઠંડી પાડવા માટે તેમજ સંઘનિત થવા માટે વારંવાર સપાટી પૂરી પાડે છે, જે આપણે આકૃતિ 10માં દર્શાવવામાં આવ્યું છે। એકબીજામાં મિશ્ર થઈ શકે તેવા પ્રવાહીઓના અલગીકરણ માટે આપણે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। આ પદ્ધતિ વિઘટન પામ્યા સિવાય ઉકળતા અને મિશ્ર થઈ શકે તેવા બે પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય તેમના માટે જ કરી શકાય છે। જ્યારે બે કે તેથી વધુ પ્રવાહીઓ સરળતાથી મિશ્ર થઈ જાય અને તેમના ઉત્કલન બિંદુ વચ્ચેનો તફાવત 25 કેલ્વિન કરતાં ઓછો હોય છે
તેમના અલગીકરણ માટે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે જે પેટ્રોલિયમ પેદાશો છે તેના ઘટકોના અલગીકરણ માટે પણ આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન આ બંને પદ્ધતિમાં જે સાધનો વપરાય છે તેમાં એક વિભાગીય સ્તંભનો જ તફાવત હોય છે. વિભાગીય સ્તંભ છે તે કાચના ટુકડાઓથી ભરેલી એક નળી હોય છે જે બાષ્પને ઠંડી પાડવા માટે અને સંઘનિત થવા માટે સપાટી પૂરી પાડે છે. આકૃતિ 2.10 વિભાગીય નિસ્યંદન. અહીં આપણે ક્લેમ્પ સાથે વિભાગીય સ્તંભ છે તેને જોડેલો છે. વિભાગીય સ્તંભમાં ઉપરની બાજુએ બૂચ લગાવેલું છે અને તેમાંથી થર્મોમીટર પસાર કરવામાં આવ્યું છે. આ વિભાગીય સ્તંભને નિસ્યંદન ફ્લાસ્કમાં કોકમાંથી પસાર કરવામાં આવે છે. વિભાગીય સ્તંભ સાથે જળસંઘનિત્ર છે તે જોડવામાં આવેલું છે. જળસંઘનિત્રમાં ઉપરની બાજુએથી પાણીને બહાર નીકળવાનો માર્ગ અને નીચેની બાજુએથી પાણીને અંદર તરફ જવાનો માર્ગ છે તે જોઈ શકાય છે. જળસંઘનિત્રના છેડે આપણે શુદ્ધ પ્રવાહી ઘટકો છે તે એકત્રિત કરવા માટે એક પાત્ર છે તે રાખેલું છે. 2.3.7 હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે મેળવી શકાય. હવા એક કરતાં વધારે વાયુઓનું સમાંગ મિશ્રણ છે અને વિભાગીય નિસ્યંદન દ્વારા તેને તેના ઘટકોમાંથી અલગીકૃત કરી શકાય છે. ક્રમદર્શી આરેખ એટલે કે ફ્લો ડાયોગ્રામ જે આપણને આકૃતિ 2.11માં દર્શાવેલો છે આ પદ્ધતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે. આ પદ્ધતિનો જે પહેલો તબક્કો છે તે છે હવા. અહીં હવાને દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાનું સંકોચન અને ઠંડુ પાડવાનું કાર્ય છે તે કરવામાં આવે છે. ત્યારબાદનો જે બીજો તબક્કો છે તે છે પ્રવાહીકૃત હવા. અહીં વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો. વાયુઓને જુદી જુદી ઊંચાઈએ અલગીકૃત થાય છે. ત્રીજા તબક્કામાં આપણને ઓક્સિજન, આર્ગોન અને નાઇટ્રોજન વાયુના ઉત્કલન બિંદુ અને હવાનું કદથી ટકાવાર પ્રમાણ છે તે દર્શાવેલું છે. અહીં ઓક્સિજન વાયુ માટેનું ઉત્કલન બિંદુ છે તે -183°C અને હવાનું કદથી ટકાવાર પ્રમાણ છે તે 20.9 છે. આર્ગોન માટેનું ઉત્કલન બિંદુ 186 અને હવાનું કદથી ટકાવાર પ્રમાણ 0.9. નાઇટ્રોજન માટેનું ઉત્કલન બિંદુ -196 અને હવાનું કદથી ટકાવાર પ્રમાણ છે તે 78.1 છે. જો આપણે હવામાંથી ઓક્સિજન વાયુ મેળવવા માગતા હોઈએ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓને આપણે અલગ કરવા પડે જે આપણે આકૃતિ 2.12માં દર્શાવવામાં આવેલું છે. દબાણના વધારા વડે હવાનું સંકોચન થાય છે અને તાપમાનના ઘટાડા વડે હવાને ઠંડી પાડી તેને પ્રવાહીકૃત સ્વરૂપે મેળવવામાં આવે છે. આવી પ્રવાહીકૃત હવાને વિભાગીય નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જ્યાં ઉત્કલન બિંદુના આધારે જુદી જુદી ઊંચાઈએ વિવિધ વાયુઓને અલગ અલગ મેળવવામાં આવે છે. જવાબ આપો. હવામાં હાજર રહેલા વાયુઓને તેમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. જ્યારે હવાને ઠંડી પાડવામાં આવે ત્યારે કયો વાયુ સૌપ્રથમ પ્રવાહીમાં રૂપાંતર પામે છે. અહીં આપણને હવાનું વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા વિવિધ ઘટકોમાં અલગીકરણ છે તે દર્શાવવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં આપણે હવા છે તેને દબાણના વધારા સાથે સંકોચિત કરીએ છીએ અને તાપમાનના ઘટાડાની સાથે હવાને ઠંડી પાડીએ છીએ. તાપમાનમાં ઘટાડા કરતાની સાથે હવા છે તે પ્રવાહીકૃત સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે અને આ જે પ્રવાહીકૃત હવા છે તેને નિસ્યંદન સ્તંભમાં ધીમે ધીમે ગરમ કરતાં આપણને
जुदी जुदी ऊंचाईए जुदा जुदा वायुओ है ते सरलताथी प्राप्त थाय छे। आकृति 2.12 हवाना घटकोनुं अलगीकरण। हवामांथी आपणे ऑक्सिजन वायुने मुक्त करवा माटे आकृतिमां दर्शावेली पद्धति छे तेनो उपयोग करवो पड़े। वातावरणमां रहेली हवाने गार्डन पत्र द्वारा प्रथम पात्रनी अंदर लावामां आवे छे। अहीं आ पात्रमां तेना दबाणमां वधारो करवामां आवे छे। दबाणमां वधारानी साथे वातावरणनी जी हवा छे तेना तापमानमां वधारो थाय छे अने तेनुं गरम हवानी अंदर रूपांतरण थाय छे। आ गरम थयेली हवा छे ते बीजा पात्रमां प्रवेशे छे। बीजा पात्रमांथी एक नळी छे ते पसार करवामां आवी छे अने आ नळीमां नीचेनी बाजुएथी ठंडु पाणी छे तेने प्रवेशवामां आवी अने ऊपरनी बाजुएथी आ पाणी छे ते बहार निकळी जाय छे। आ ठंडा पाणीना संपर्कमां गरम हवा आवता तेना तापमानमां घटाडो थाय छे अने गरम हवा छे ते ठंडी हवानी अंदर रूपांतरण पामे छे। हवानुं गरममांथी ठंडामां रूपांतरण थाता तेनुं संकोचन पण थाय छे अने आ जे ठंडी संकુચિત હવા છે તે ત્રીજા પાત્રમાં પ્રવેશે છે। અહીં આપણને ત્રીજા પાત્રમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે ઘન સૂકા બરફના સ્વરૂપમાં મળે છે અને આ પાત્રમાં ઠંડી સંકુચિત હવા છે તેનું પ્રવાહીકૃત હવામાં રૂપાંતરણ થાય છે। આ પ્રવાહીકૃત હવા છે તેને આપણે વિસ્તરણ જેટમાંથી વિભાગીય નિષેધન સ્તંભ છે તેમાં દાખલ કરીએ છીએ। અહીં આપણને વિવિધ ઊંચાઈએ નાઇટ્રોજન અને આર્ગોન વાયુ છે તે બહારની બાજુએ મળી જશે અને વિભાગીય નિષ્યંદન સ્તંભમાંથી આપણને પ્રવાહીકૃત ઓક્સિજન છે તે અંતિમ પાત્રની અંદર મળે છે। આ પ્રમાણે આપણે વાતાવરણમાં રહેલી હવામાંથી ઓક્સિજન વાયુ છે તે મુક્ત કરી શકીએ છીએ। 2.3.8 અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે કેવી રીતે મેળવી શકીએ। પ્રવૃત્તિ 2.9 એક બાષ્પ વાટકીમાં થોડો આશરે 5 ગ્રામ જેટલો અશુદ્ધ કોપર સલ્ફેટ લો, તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો, અશુદ્ધિઓને ગાળન પ્રક્રિયા દ્વારા દૂર કરો। સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પાણીનું બાષ્પીભવન કરો। દ્રાવણને ગાળન પત્ર વડે ઢાંકો અને તેને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય ઓરડાના તાપમાને ઠંડુ કરવા માટે 1 દિવસ સુધી રાખી મૂકો। બાષ્પ વાટકીમાં તમને કોપર સલ્ફેટના સ્ફટિક મળશે। આ પદ્ધતિને સ્ફટિકીકરણ એટલે કે ક્રિસ્ટલાઇઝેશન કહેવામાં આવે છે। જવાબ આપો, બાષ્પ વાટકીમાં તમે શું અવલોકન કર્યું? શું સ્ફટિક એકસરખા દેખાય છે? બાષ્પ વાટકીમાં રહેલ પ્રવાહીમાંથી તમે સ્ફટિકને કેવી રીતે અલગ કરી શકશો? સ્ફટિકીકરણ પદ્ધતિ ઘન પદાર્થોના શુદ્ધિકરણ માટે વપરાય છે। ઉદાહરણ તરીકે દરિયાના પાણીમાંથી મળતા મીઠામાં ઘણી અશુદ્ધિઓ હોય છે, જેને દૂર કરવા સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહે છે। સ્ફટિકીકરણ પદ્ધતિ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે, કારણ કે કેટલાક ઘન પદાર્થો વિઘટન પામે છે તો ખાંડ જેવા કેટલાક પદાર્થોને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે। ગાળણ પછી પણ કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે, જે બાષ્પીભવનથી ઘન પદાર્થોને અશુદ્ધ કરે છે। અહીં આપણને સ્ફટિકીકરણ પદ્ધતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થને સ્ફટિક સ્વરૂપે અલગ કરવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને સ્ફટિકીકરણ પદ્ધતિ કહેવામાં આવે છે। આ પદ્ધતિ છે તે સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતાં ચડિયાતી છે। તેની પાછળનું કારણ એ છે કે આ પદ્ધતિની અંદર કેટલાક ઘન પદાર્થો છે તે વિઘટન પામે છે અને અન્ય પદાર્થો છે તેને શુષ્કતા સુધી ગરમ કરતાં તે બળીને કાળા પડી જાય છે।
आ पद्धतिनो उपयोग छे ते घन पदार्थोना शुद्धिकरण माटे वपराय छे। उदाहरण तरीके जोईए तो जे दरियाना पाणीमांथी मीठू मळे छे तेमां घणा विशाळ प्रमाणनी अंदर अशुद्धिओ होय छे। आ अशुद्धिओने दूर करवा माटे पण स्फटिकीकरण पद्धति छे तेनो उपयोग करवामां आवे छे। अनुप्रयोग एटले के एप्लिकेशन। दरियाना पाणीमांथी मळता मीठानुं एटले के सोल्टनुं शुद्धिकरण करवा माटे फटकड़ी एटले के एलमना अशुद्ध नमूनामांथी तेना शुद्ध स्फटिकनुं अलगीकरण करवा माटे आम मिश्रणमां रहेला घटकोना स्वभावना आधारे ऊपर दर्शावेली पद्धतिओ पैकी कोईपण एक पद्धति द्वारा शुद्ध पदार्थ मेळवी शकाय छे। टेक्नोलॉजीना विकासनी साथे अनेक नवी अलगीकरण पद्धतिओनी शोध थवा लागी छे। शहेरमां पाणीनी टाकीमांथी पीवालायक पाणी पूरू पाडवामां आवे छे। पाणीनी टाकी एटले के पाणी पुरवठा माटેનું તંત્ર એક ક્રમદર્શી આરેખ આકૃતિ 2.3 માં દર્શાવેલ છે। આ આકૃતિ પરથી પાણીની ટાંકીમાંથી તમારા ઘર સુધી પીવાલાયક પાણી કેવી રીતે પૂરું પાડાય છે તે લખો અને તમારા વર્ગખંડમાં તેની ચર્ચા કરો। આકૃતિ 2.13 પાણીના પુરવઠા માટેના તંત્રમાં પાણીના શુદ્ધિકરણની રચના। આકૃતિમાં જોતા જણાય છે કે સંગ્રાહકમાં રહેલું પાણી છે તે ઔષાદન ટાંકી, ફારણ ટાંકી, ગાળણ ટાંકી અને છેલ્લે ક્લોરિનેશન થઈને આપણા ઘર સુધી પહોંચે છે। આ સમગ્ર પ્રક્રિયાને સરળ રીતે સમજીએ। સંગ્રાહક, અહીં આપણે સંગ્રાહક તરીકે નદી, તળાવ, ડેમ કે કોઈ પણ મોટી વિશાળ ટાંકી છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। આ સંગ્રાહકમાંથી જે પાણી છે તે સર્વપ્રથમ ઔષાદન ટાંકીની અંદર પ્રવેશે છે। આ ટાંકીની અંદર જે ઘન પદાર્થો છે તેને નીચે તળિયે બેસાડી દેવામાં આવે છે। ઔષાદન ટાંકીમાંથી ઘન પદાર્થો રહિત જે પાણી છે તેને ભારણ ટાંકીની અંદર દાખલ કરવામાં આવે છે। આ ભારણ ટાંકીમાં જે આલંબિત અશુદ્ધિઓ છે તે તળિયે બેસી જાય છે। પાણીને ભારણ ટાંકીમાંથી ગાળણ ટાંકીની અંદર દાખલ કરવામાં આવે છે। અહીં ગાળણ ટાંકીની અંદર મોટા કાંકરા, કાંકરા અને રેતીના સૂક્ષ્મ કણોના સ્તર છે તે આપણે જોઈ શકીએ છીએ। તળિયાની બાજુએ સર્વપ્રથમ મોટા કાંકરાનું સ્તર છે તે જોઈ શકાય છે। તેની ઉપર અનુક્રમે કાંકરા અને રેતીના સૂક્ષ્મ કણો છે તેના સ્તર છે તેની ગોઠવણી કરવામાં આવેલી છે। ગાળણ ટાંકીની અંદર પાણીમાં રહેલી જે અન્ય અશુદ્ધિઓ છે તે આ સ્તરમાંથી પસાર થઈને તળિયે બેસી જાય છે। ગાળણ ટાંકીમાંથી પાણીને બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન ટેન્કની અંદર મોકલવામાં આવે છે। અહીં આ પાણીમાંથી બેક્ટેરિયાનો નાશ કરવામાં આવે છે। ક્લોરિનેશન ટેન્કમાંથી જે શુદ્ધ પીવાલાયક પાણી છે તે આપણા ઘર સુધી પહોંચે છે।